નમસ્કાર એસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી તો નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. નામનગર પાસેના આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરકે હનુમાનજી મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ માટે લાંબા રૂટને એસટી બસ ન હોવાથી રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે હાલ સરકાર પ્રવાસીઓને આકર્ષવા એસટીની નવી નવી જાહેરાતો કરે છે, પરંતુ અહીં એ પોકળ સાબિત થયેલ છે. બીજી બાજુ પોષણક્ષમ આવકના બહાના હેઠળ અનેકો મહત્વના રૂટ બંધ કરી ખાલી બસો પણ દોડાવાઈ રહી છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવિષ્ટ ભુરકે હનુમાનજીના મંદિરે યાત્રાકો માટે કોઈ સુવિધાનો અભાવ છે. અમરેલી જિલ્લાના દામનગર પાસેના આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરકે હનુમાન મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓમાં લાંબા રૂટથી કોઈ એસટી બસની સુવિધા ન હોવાથી રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે હાલ પ્રવાસીઓને આકર્ષવા સારી સુવિધાની જાહેરાતો, બીજી બાજુ પોષણક્ષમ આવકના બહાના હેઠળ અનેકો મહત્વના રૂટ બંધ કરી ખાલી બસો પણ દોડાવાઈ રહી છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવિષ્ટ ભુરકે હનુમાન મંદિરના યાત્રિકો માટે કોઈ સુવિધા ન હોય જેથી દર્શનાર્થીઓની દયનીય હાલત, પરિવહનની સુવિધા વગર હેરાન થતા યાત્રિકો યાત્રાધામ ભુરકે હનુમાન મંદિર અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં 10 કિલોમીટરના અંતરે આવેલા સુપ્રસિદ્ધ ભુરકે હનુમાન મંદિર સરકાર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવિષ્ટ કરેલ હોવા છતાં પણ પરિવહન વિભાગ દ્વારા લાંબા રૂટની બસ ન ફાળવતા લોકોમાં રોષ વ્યાપેલ છે. અહીં દૂર દૂરથી આવતા યાત્રિકો પરેશાની ભોગવી રહ્યા છે. મંદિર ટ્રસ્ટ ચેમ્બર ઓફ કોમર્સે તેમજ ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર દ્વારા લેખિત ફરિયાદ કરી હોવા છતાં પણ અમરેલી વિભાગીય નિયામકનું પેટનું પાણી હલતું નથી. બાપુનગર ભાવનગર પાલેતાણા રૂટ ચાલુ હતા તે પણ બંધ કરી દેતા પ્રાંત કચેરી ખાતે સંકલન મીટિંગમાં પ્રશ્ન રજૂ કરેલ હોવા છતાં પણ એસટી તંત્રના સત્તાધીશો આંખાડા કાન કરી રહેલ છે. રૂટની જે બસો ચાલતી તે પોષણક્ષમ આવક ન મળતી હોવાના બહાના આપી બંધ કરેલ છે, પરંતુ ખાલીખમ દોડતી બસો અંગે અમરેલી વિભાગીય નિયામકનું ધ્યાન દોરવા છતાં પણ યોગ્ય કાર્યવાહી કરે તેવી દર્શનાર્થીઓએ માંગણી કરેલ હોવાનું નટવરલાલ ભાટિયા જણાવ્યું હતું. નટવરલાલ ભાટિયા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. રાજ્યમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરી ખેડૂતોની મશ્કરી કરેલ છે, ત્યારે ખેડૂતો અને માલધારીઓને સહાય કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગયેલ હોય તેવું લાઠી બાબરાના ધારાસભ્ય ઠુમ્મરે કહ્યું હતું અને રાજ્ય સરકાર વિરોધ પક્ષના ધારાસભ્ય સાથેની કમિટી બનાવે તેવું નિવેદન પણ આપ્યું હતું. રાજ્યમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરી ખેડૂતોની મશ્કરી કરેલ છે, ત્યારે ખેડૂતો અને માલધારીઓને સહાય કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ હોવું તેવું લાઠી બાબરાના ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મરે રોષ વ્યક્ત કર્યો હતો અને રાજ્ય સરકાર વિરોધ પક્ષના ધારાસભ્ય સાથેની કમિટી બનાવે તેવું જણાવ્યું હતું. ત્યારે હાલ રાજ્યના 51 તાલુકાને 10 ઓક્ટોબરના રોજ રાજ્ય સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે, પણ હજુ સુધી કોઈ ખેડૂત કે માલધારીઓને કોઈ સહાય મળી નથી, જેના કારણે લાઠી બાબરાના ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર રોષે ભરાયા છે અને રાજ્યની સરકાર ખેડૂતોની મશ્કરી કરી રહી હોવાનો જણાવી તાત્કાલિક અસરથી પૂરતી સહાય કરવાની માંગ કરી છે. લાઠી બાબરાના ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા 51 તાલુકા દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે, જેમાં અમરેલી જિલ્લાના લાઠી બાબરા તેમજ ધારો તાલુકાનો પણ સમાવેશ થાય છે, પણ રાજ્ય સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોની ઘોર મશ્કરી કરી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અત્યાર સુધીમાં 51 તાલુકાના એક પણ વિસ્તારમાં ખેડૂતો કે માલધારીઓને પૂરતી સહાય મળી નથી. વીરજીભાઈ ઠુમ્મર દ્વારા એવું જણાવાયું હતું કે રાજ્યની સરકાર અને ખેડૂતોને રાહત દીધેલ નથી. જો ખરેખર ખેડૂતો અને માલધારીઓને દુષ્કાળમાં સહાય કરવી હોય તો વિરોધ પક્ષના ધારાસભ્ય સાથેની જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ કમિટી બનાવવી જોઈએ અને અછત મેન્યુઅલ પ્રમાણે રાજ્ય સરકાર કામગીરી કરે તે જરૂરી છે. ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર દ્વારા વધુમાં જણાવાયું હતું કે જો રાજ્ય સરકાર ખેડૂતો અને માલધારીઓ મદદ કરવામાં પોઝિટિવ હોય તો ખેડૂતોને ટૂંકું ધિરાણ કન્વર્ઝન કરી નવું ધિરાણ આપવું જોઈએ, તેમજ ઘાસચારામાં પણ ફેરવિચારણા કરવું જોઈએ. હાલ દુષ્કાળની કપરી પરિસ્થિતિમાં ખેડૂતો અને માલધારીઓ આર્થિક મુશ્કેલીઓ પડી રહી છે, પૂરતા નાણાંના અભાવે પોતાનો વ્યવહાર પણ અટકી ગયો છે. જો રાજ્યની સરકાર આ બાબતે ગંભીર નહીં બને તો આગામી દિવસોમાં ખેડૂતોની સ્થિતિ વધુ કપરી બનશે અને આત્મવિલોપનમાં પણ વધારો થશે. રાજ્ય સરકાર દ્વારા દુષ્કાળમાં ખેડૂતો સાથે મશ્કરી કરતી હોવાનું જણાવી ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર દ્વારા
આકરા શબ્દોમાં ટીકા કરી તાત્કાલિક અસરથી ખેડૂતો અને માલધારીઓને સહાય કરવામાં આવે તેવી માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરેલ હોવાનું વિરજીભાઈ ઠુંબરે જણાવ્યું હતું. તાજેતરમાં રાજ્ય સરકારે વધારાના 51 તાલુકા અછતગ્રસ્ત દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. તારીખ 9-10-9 ઓક્ટોબરે સરકારશ્રીને અમરેલી જિલ્લાના ઘણા તાલુકાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે રજૂઆત કરી હતી. મારા વિસ્તારના લાઠી બાબરા અને ધારી વિસ્તારના ધારી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યો છે. પરંતુ ખેડૂતો સાથે મશ્કરી ચાલી રહી છે. સરકારે જે પરિપત્રો બહાર પડ્યા છે એમના પશુ માટે જે ઘાસ માટેની જોગવાઈ કરી છે એ તો સરકારે ખેડૂતોની મશ્કરી કરી હોય એવું લાગે છે. સરકાર પાસે તમામ રેકોર્ડ ઉપલબ્ધ છે. મારી પાસે કેટલી જમીન છે, મારું કયા ખાતું છે, મારા આધાર કાર્ડ એ પણ સરકારે આપેલું છે. ત્યારે પરિપત્રો કરીને ખેડૂતોને લાંબી કતરમાં ઊભા રાખવા માટેની અને ખેડૂતોની મશ્કરી કરવા માટે તંત્ર દ્વારા જે પરેશાની ચાલી રહી છે તેમાંથી ખરેખર ખેડૂતોને જો ન્યાય આપવો જ હોય તો ખેડૂતો ઉપર જે અત્યારે ટૂંકી મુદતનું ધિરાણ છે એને કન્વર્ઝન કરી આપવું જોઈએ, નવું ધિરાણ આપવું જોઈએ. ખેડૂતોને ઘાસ માટેની જે જોગવાઈ છે જે જોગવાઈમાં ફેરવિચારણા કરવી જોઈએ. અને સરકાર જો પોઝિટિવ જ હોય, ખેડૂતોને કંઈક આપવા માટે જ કામ કરવા માગતી હોય, તો મારે સરકારને વિનંતી કરવી છે કે વિરોધ પક્ષોના ધારાસભ્યો સાથે કમિટી બનાવીને આ અંગે ખેડૂતોને શું મદદ કરી શકાય છે તેની જોગવાઈ કરવા માટે સરકારે આગળ આવવું જોઈએ. માત્ર વાતો કરીને સરકાર ખેડૂતોને મશ્કરી કરી રહી છે તેને સખત શબ્દોમાં વખોડી કાઢવું ખેદ વ્યક્ત કરું છું. દુષ્કાળ શરૂ થઈ ચૂક્યો છે. ખેડૂતોને પૈસાની પણ જરૂરિયાત છે પોતાનો વ્યવહાર ટકાવવા માટે. ઊંચાવી આજે પોતાના દર દાગીના મૂકીને પ્રાઇવેટ કંપનીઓમાંથી કોઈ પ્રાઇવેટ લોકો પાસે ધિરાણ લઈ રહ્યા છે. જો આવું ને આવું ચાલશે તો ખેડૂતો પોતાનો વ્યવહાર નહીં ટકાવી શકે અને આત્મૂલ્ય પણ વધશે. મારે ખેડૂતો વતી સરકારને વિનંતી કરવી છે કે તાકીદે આ દુષ્કાળ અંગેના કાર્યક્રમોમાં વિરોધ પક્ષ સાથે ધારાસભ્યોને સાથે રાખીને જિલ્લા લેવલે પણ કમિટી બનાવવી જોઈએ અને રાજ્ય લેવલે પણ અછત માટેની કમિટી બનાવી ભૂતકાળમાં આવી બનાવી છે અને અછત મેન્યુઅલ પ્રમાણે સરકાર કામગીરી કરે, ખેડૂતોની મશ્કરી કરવાનું બંધ કરે તેવી મારી રજૂઆત આજે મુખ્યમંત્રીશ્રીને ફરી વખત કરી રહ્યો છું. મને જે પરિપત્ર મોકલવામાં આવ્યું છે એમાં 51 તાલુકા ફરી જાહેર કર્યા છે. બાબરા અને લાઠીને પણ તાલુકો 10 ઓક્ટોબર જાહેર કરવા માટેનો સરકાર નિર્ણય કર્યો છે. હજુ સુધી ખેડૂતોને કાંઈ મળ્યું નથી. તે તાત્કાલિક આપવા માટે સરકાર હવે તાકીદે વિચારણા કરે તેવી માગણી કરું છું. પ્રતાપવાડા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો બોટાદ ભાજપ કાર્યાલય ખાતે બોટાદ જિલ્લા ભાજપ તેમજ બોટાદ શહેર ભાજપ દ્વારા જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના કુંવરજીભાઈ બાવળિયા સાહેબની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી હતી. જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના કુંવરજીભાઈ બાવળિયા સાહેબની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી હતી. આગેવાનો, કાર્યકરો, હોદ્દેદારો, મહિલાઓ, યુવાનો સહિત મોટા નેતાઓ દ્વારા ઢોલ નગારા, શરણાઈઓ વગાડી તેમજ નૃત્ય કરી, ફટાકડા ફોડી અને મીઠાઈઓ વહેંચી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. હરેશ પટગીર સાથે વિજય ચુડાસમા. આજે જસદણની બેઠક ઉપર મતગણતરી હતી, જેની અંદર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયાની જીત થઈ છે અને ભારતીય જનતા પાર્ટીની અને કુંવરજીભાઈ બાવળિયાની બંનેની જીત થઈ છે. આ જીતને કારણે ગુજરાતની 26 બેઠક ઉપર ખૂબ સરસ અસર પડશે અને માનનીય નરેન્દ્રભાઈ અને વિજયભાઈના નેતૃત્વમાં જે ચાલી રહેલી બંને સરકારો જે કામગીરી કરી રહી છે એ જોતા આગામી દિવસોમાં ગુજરાતની 26 બેઠક ભારતીય જનતા પાર્ટી કબજે કરશે. આગામી દિવસોની અંદર માનનીય કુંવરજીભાઈના નેતૃત્વ હેઠળ જસદણ અને વિછીયામાં છેલ્લા 6 કેબિનેટ મંત્રી બન્યા પછી જે વિકાસ થયો છે એથી ડબલ વિકાસ થશે. આજે જ્યારે કુંવરજીભાઈનો ભવ્ય વિજય થયો છે ત્યારે આ બોટાદના તમામ કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ છે. ભારતીય જનતા પાર્ટીનો વિજય છે, માનનીય વિજયભાઈ રૂપાણીનો વિજય છે, માનનીય નરેન્દ્રભાઈ મોદીનો વિજય છે અને તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો અને જસદણની જનતાનો ખૂબ જ જંગી બહુમતીથી વિજય થયો છે. આગામી સમયમાં જસદણ જ્યારે તે વિકાસથી વંચિત હતું ત્યારે હવે કુંવરજીભાઈના વડપણ હેઠળ અને જ્યારે કેબિનેટ મંત્રી તો છે જ અને એમના વડપણ નીચે જસદણનો ખૂબ જ સારામાં સારો વિકાસ થશે. જસદણ અને વિછીયાના તમામ ગામોનો ખૂબ જ સારામાં સારો આવતા સમયમાં વિકાસ થવાનો છે. આ જીતને લઈને અત્યારે જ કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ છે. જ્યારે 10 પાછલા 10 જ્યાં જસદણની અંદર કોંગ્રેસની સત્તા હતી અને અત્યારે ભારતીય જનતા પાર્ટીની આજે ભારતીય જનતા પાર્ટીનો જંગી બહુમતી વિજય થયો છે એટલે આગામી 2019 વિજયનો આજે અત્યારે શંખનાદ શરૂ થઈ ગયો છે અને કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહ અને અનેરો ઉત્સાહ અને આનંદ છે. NS ગુજરાત ન્યૂઝ, બોટાદ. જેતપુરમાં વિદ્યાર્થીઓ દ્વારા કાર્નિવલ 2018-19 આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓના વાલી દ્વારા
ખરીદી કરીને વિદ્યાર્થીઓનો જુસ્સો વધાર્યો હતો. અંકુર વિદ્યાલય તેમજ ઓજસ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા કાર્નિવલ 2018-19નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના સ્ટોલ નાખવામાં આવ્યા હતા, જેમ કે ફૂડ ઝોન, હસ્તકલા, ગેમ ઝોન તેમજ સેલ્ફી ઝોન તેમજ પેપર આર્ટ સહિત વિદ્યાની સાથે વેપાર કઈ રીતે કરવો તેનું જ્ઞાન આપવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓના વાલી દ્વારા ખરીદી કરીને વિદ્યાર્થીઓનો જુસ્સો વધાર્યો હતો. ફારૂક મોદન સાથે NS ગુજરાત ન્યૂઝ. પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ચંચળ બાનગર અને જેસકપુરા પાટિયા નજીક છેલ્લા 15 દિવસથી નર્મદાની પાણીની લાઈનો જતા કોક મૂકવામાં આવ્યો છે. તેમાંથી પાણીનો રાત્રિ દિવસ ખોટો બગાડ થઈ રહ્યો છે અને પાણીનો રેલો છેક નેશનલ હાઈવે 8 નીચે આવેલા ગરનાળામાં જઈને આગળ પહોંચ્યો છે. ત્યારે હાલ એક બાજુ ખેડૂતો અને ગ્રામ્યજનોને પીવાના પાણી નથી, ખેતી માટે પાણીને લઈને વલખા મારે છે, ત્યારે બીજી બાજુ અહીં જવાબદાર તંત્ર જાણે રાત દિવસ લાખો લીટર પાણીનો બગાડ થતો હોવા છતાં પણ હાલ તો ઘોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. જીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યુ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એસટી વર્કશોપમાં ખંડેર બિલ્ડિંગના ધાબા પરથી એક યુવકની નગ્ન હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મારનાર રિસમની ઓળખ અશ્વિન તરીકે થઈ છે. હાલ તો આ મામલા અંગે વરાછા પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એસટી વર્કશોપના એક ખંડેર બિલ્ડિંગના ધાબા પરથી એક લાશ મળી હોવાની જાણકારી વરાછા પોલીસને મળી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં મરનાર યુવાનનું નામ અશ્વિન હોવાનું જાણવા મળ્યું છે, તેમજ તેની લાશ નગ્ન હાલતમાં કોઈ બદકામ થયાની આશંકા છે. ઉપરાંત યુવાનના શરીર ઉપર કેબલથી મારના ઇજાના નિશાન પણ મળી આવ્યા છે. હાલ આ મામલે વરાછા પોલીસે અજાણ્યા ઇસમ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે, તેમજ આસપાસ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ તપાસી આરોપીની શોધખોળ હાથ ધરી છે. રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ, NS ગુજરાત ન્યૂઝ, સુરત. તો સુરતના પીપી સવાણીસ ગ્રુપ દ્વારા HIV ગ્રસ્ત લોકોના રહેવા માટે જનની ધામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં મનનિંદરજી સિંહ ભુટ્ટા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. પીપી સવાણી ગ્રુપ દ્વારા શનિવારે જનની ધામ દીકરાઓ અને દીકરીઓ માટે મમતાનો ધામનો લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત 125 દીકરીઓ રહી શકે તેવા દીકરીઓના ધામનો લોકાર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં જિંદા શહીદ તરીકે જાણીતા મનનિંદર શ્રી ભુટ્ટા, ડેપ્યુટી કલેક્ટર સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ, NS ગુજરાત ન્યૂઝ, સુરત. અમદાવાદ ખાતે થઈ રહેલા કાંકરિયા કાર્નિવલના બંદોબસ્ત માટે અમદાવાદ પોલીસ સજ્જ બની છે, જેના સંદર્ભે અમદાવાદ મણિનગર પોલીસ સ્ટેશન અને અમદાવાદ સેક્ટર 1 દ્વારા
પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 25-31 ડિસેમ્બર દરમિયાન અમદાવાદના કાંકરિયા ખાતે કાંકરિયા કાર્નિવલ તેમજ 31 ડિસેમ્બરના રોજ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તે સમયે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટવાની શક્યતા છે. આ કાર્યક્રમને નિહાળવા મોટા મહાનુભાવ, નેતાઓ, વિદેશી સહેલાણીઓ કાર્નિવલની મુલાકાત લેતા હોય છે. મોટી સંખ્યામાં VIP તેમજ VVIP ઉપસ્થિત રહેતા હોય. કોઈ અનિચ્છનીય ઘટના ન બને કે કોઈની જાનમાલને નુકસાન ન પહોંચે તે માટે જેના સંદર્ભે પોલીસ દ્વારા કરવામાં આવતા બંદોબસ્ત અને સુરક્ષાની અનુસંધાને સેક્ટર 1ના JCP અશોકકુમાર યાદવ અને DCP સૌરભ તોલંબિયા દ્વારા આ બાબતે ખાસ માહિતી આપતી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્નિવલને સફળ બનાવવા માટે અમદાવાદ પોલીસ દ્વારા જે ખાસ તૈયારીઓ અને પોલીસ દ્વારા આપવામાં આવનાર સુરક્ષાની ખાસ જાણકારી આપવામાં આવી હતી. આ વખતે કાર્નિવલની સુરક્ષા માટે ખાસ બંદોબસ્તની વાત કરીએ તો 3 DCP, 7 ACP, 31 PI, 100 PSI અને 1296 ASI અને LRD તેમજ 260 SRPના જવાનો અને અન્ય પોલીસ જવાનો ખાસ સુરક્ષા માટે ઉપલબ્ધ રહેશે. ખાસ કરીને આ વખતે પોલીસ દ્વારા ખાસ નવીન અભિગમ અપનાવતા અદ્યતન આધુનિક ટેકનોલોજીથી સજ્જ FRC કેમેરાનો ઉપયોગ કરવામાં આવનાર છે, જેના દ્વારા કોઈપણ ગુણમાં સંડોવાયેલા વ્યક્તિઓ પર વોચ રાખવામાં આવશે. મહિલાઓની ખાસ વાત કરીએ તો સ્ત્રીઓની સલામતી માટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિશેષ એન્ટી રોમિયો સ્કોડ રાખી ખાનગી ડ્રેસ તેમજ અન્ય વેશભૂષા ખડે પગે તૈયાર રહેશે. આ ઉપરાંત વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત અમદાવાદ પોલીસ દ્વારા ખાસ કેમ્પેઈનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નશીલા પદાર્થોથી દૂર રહેવા એક જનજાગૃતિ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. દારૂના નશામાં ઝૂમનાર ખાસ ધ્યાન રાખે કે મહોત્સવ દરમિયાન શહેર પોલીસ દ્વારા બ્રીથ એનાલાઇઝર દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવશે અને જો કોઈ નશામાં પકડાશે તો તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત જાહેર જનતાની મદદ માટે પોલીસ દ્વારા ખાસ હેલ્પ ડેસ્ક બનાવવામાં આવશે, જેના દ્વારા કાર્નિવલ જોવામાં આવનાર પ્રજાને પણ મદદ આપવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પુષ્પકુંજ ગેટ પર પોલીસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવશે અને લાગેલા કેમેરાથી મુખ્ય કંટ્રોલ રૂમમાં અને તમામ જગ્યા પર મોનિટરિંગ કરવામાં આવશે. આ વર્ષે કાંકરિયા કાર્નિવલ તારીખ 25 થી 31 સુધી થવાનો છે. એમ 31 નવા વર્ષની ઉજવણી પણ આવનાર છે એટલે બંનેને ધ્યાને રાખી અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ વિસ્તારમાં ખૂબ જ વ્યવસ્થિત બંદોબસ્ત મૂકવામાં આવેલો છે. અમારા 3 DCP અને લગભગ 2000થી વધારે પોલીસના જવાનો અહીં તૈનાત રહેશે. તમામ પ્રકારની જે વ્યવસ્થા છે એનું સુપરવિઝન રાખવા માટે 3 શિફ્ટમાં અધિકારીઓ તૈનાત કરવામાં આવેલા છે. આ વર્ષે બંદોબસ્તની જે ખાસિયત છે કે આ વર્ષે ફેસ રિકોગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલો છે. અમદાવાદમાં જેટલા ગુનેગારો અગાઉ પકડવામાં આવેલા છે એ તમામનો ડાટાબેઝ ભેગા કરી અને તમામ જે CCTV કેમેરા છે તે મૂકવામાં આવશે અને એનું આઇડેન્ટિફિકેશન ઓટોમેટિકલી થઈ જશે. તો જે ગુનેગારો છે એ ગુનેગારોમાં અંદર પ્રવેશે નહીં અને કોઈપણ પ્રકારની માથાકૂટ નહીં કરે એને માટે વિશેષ તકેદારના પગલાં આ વર્ષે લેવામાં આવેલા છે. એને સિવાય તમામ વિસ્તારોમાં CCTV કેમેરા એ પણ તૈનાત કરવામાં આવેલા છે અને તમામ CCTV કેમેરાનો સુપરવિઝન રાખવા માટે અમારે કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવશે. એ CCTV કેમેરા દ્વારા તમામ પ્રકારની જે ગતિવિધિ છે એનું મોનિટરિંગ કરવામાં આવશે. મહિલાઓની સલામતી માટે આ વર્ષે સ્પેશિયલ અમે લગભગ 15 એન્ટી રોમિયો સ્કોડ્સ એ તૈયાર કરવામાં આવેલી છે. એન્ટી રોમિયો સ્કોડ્સ અમારા આખા વિસ્તારમાં 24 કલાક કામગીરી કરશે, 3 શિફ્ટમાં કામગીરી કરશે. એની સાથે સાથે અમારા જે સિવિલ સ્ટાફમાં અમુક પોલીસ અધિકારીઓ કર્મચારીઓ પણ તૈનાત કરવામાં આવેલા છે એટલે ખાનગી ડ્રેસમાં રહી અને પબ્લિકની ગતિવિધિ ઉપર નજર રાખશે. કોઈ પણ લોકો મહિલાઓની બાળકોની સલામતી માટે કોઈ પણ પ્રકારના પ્રયત્ન કરશે તો આના વિરુદ્ધમાં કડકથી કડક પોલીસ દ્વારા પગલાં લેવામાં આવશે. એની સાથે સાથે જે બાળકો છે અને સિનિયર સિટીઝન છે એને વિશેષ પ્રકારની વ્યવસ્થા પૂરી પાડવા માટે અમારા તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવેલી છે. એને કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં પડે અને જે બાળકો છે, દાખલા તરીકે કોઈ બાળક ગુમ થઈ ગયો તો અમારો જે કંટ્રોલ રૂમ છે એ કંટ્રોલ રૂમમાં કોઈપણ વ્યક્તિ કોન્ટેક્ટ કરી શકે છે. એ જે બાળક ગુમ છે અને શોધવાની તકલીફ છે તો એને અમે તાત્કાલિક અને મદદ કરીશું. અને લોકોને અમે પણ અપીલ કરીએ છીએ કે આપના બાળકોની નાના નાના બાળકો જે કાંકરિયામાં જોવા માટે આવતા હોય છે એનો દરેક મા બાપને પણ કાળજી લેવા જોઈએ. સાથે સાથે કોઈ પણ બાળક એ પોતાના મા બાપથી વિછળે નહીં,
એના માટે મારી જે વ્યવસ્થા છે એ પણ ખૂબ જ સઘન વ્યવસ્થા કરવામાં આવેલી છે. જે સિસ્ટમ ફેસ રિકોગ્નિશન છે, ખરેખર એ જે ગુનેગારો છે એ ગુનેગારો જે એટલે અમદાવાદ શહેરમાં પકડાયેલા છે, તમામનો ડાટાબેઝ ફોટોગ્રાફ સાથે એ સિસ્ટમમાં અપલોડ કરવામાં આવેલો છે. અને સિસ્ટમ પાસે જ્યારે કોઈપણ વ્યક્તિ એ ગુનેગારો ત્યાં આવશે તો તાત્કાલિક સિસ્ટમ અને અલર્ટ મોકલશે અને પોલીસને જાણ થઈ જશે કે આ અમુક લોકો ગુનેગારો મેં કાંકરિયામાં એન્ટર કરવામાં આવેલા છે. સાથે સાથે આ વર્ષે અમારું જે વિશેષ આયોજન છે એ પણ નશા મુક્તિનું અભિયાન છે. એના જે તંબાકુ, સિગરેટ અને બીડી જે લોકો પીતા હોય એને અટકાવવા માટે, લોકોને સ્વાસ્થ્ય પ્રતિ જાગૃત રાખવા માટે અમે મોટા મોટા એ તૈયાર કરવામાં આવેલા છે. એમાં લોકોને જાગૃત કરીશું અને અમારી ટીમ લોકોને પણ સચેત કરવા માટે અને સ્વાસ્થ્ય પ્રતિ જાગૃત રહેવા માટે અને કોઈપણ પ્રકારનો નશો નહીં કરે એના માટે એ પ્રયત્ન હાથ ધરશે. આપને ખ્યાલ છે કે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ટ્રાફિકની જે કામગીરી છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં અત્યારે ચાલુ છે. કાંકરિયા દરમિયાન પણ અમારી તમામ પ્રકારની જે પાર્કિંગની વ્યવસ્થા છે, લોકોને રોડ ઉપર કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં પડે એની જે વ્યવસ્થા છે, અને અગાઉથી જે પાર્કિંગના જે જગ્યા નક્કી કરવામાં આવેલા છે એ તમામ જગ્યાઓ ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા એક સ્કીમ તૈયાર કરવામાં આવેલી છે. અમારા જે ટ્રાફિકના અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એ તમામ વિસ્તારોમાં લોકોને ગાઈડ કરશે અને કોઈપણ વ્યક્તિ એ રોડ ઉપર કોઈપણ રીતે ગેરકાયદેસર પાર્કિંગ નહીં કરે, એ દરેક વ્યક્તિ પોતાની કાળજી લે, પોલીસ દ્વારા જે સાઇનબોર્ડ મૂકવામાં આવેલા છે એનું પાલન કરે, જેથી આપણે અમદાવાદ શહેરના અને કાંકરિયા બંદોબસ્તમાં તમામ પ્રકારની જે ટ્રાફિકની જે અડચણ છે એ પણ દૂર કરી શકીએ છીએ અને બધા સાથે મળી અમદાવાદ શહેરના ટ્રાફિક માટે ખૂબ જ મોટો પ્રયત્ન આપણે હાથ ધરી શકીએ છીએ. આપને ખ્યાલ છે કે જે નશા મુક્તિની સાથે સાથે કોઈપણ વ્યક્તિ નશીલી દારૂ એ સેવન કરી નહીં આવે એને પકડવા માટે અમારા તમામ જે ગેટ છે એના ઉપર અમારા તમામ અધિકારીઓ બ્રેથ એનાલાઇઝર સાથે એ સતત અમે અપડેટ રહેશે અને કોઈપણ વ્યક્તિ નશીલા પદાર્થમાં, નશીલી દારૂમાં એ કોઈપણ મળી આવશે તો પોલીસ દ્વારા એને પકડી અને કડકથી કડક અમે પગલાં લઈશું. કોઈપણ સંજોગોમાં કાંકરિયા કાર્નિવલ દરમિયાન અસામાજિક તત્વો અહીંયા આવશે, કોઈપણ અટક કરશે તો એને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા એના માટે ખૂબ જ ચોક્કસ અને સચોટ પ્રકારની વ્યવસ્થા ધરવામાં આવેલી છે. સંજીવ રાજપૂત સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થાન દ્વારા આયોજિત સપ્ત દિવસીય શ્રીમદ ભાગવત કથાના પૂર્વે 1100 મહિલાઓ દ્વારા મંગળ કળશ યાત્રા કાઢવામાં આવી હતી. દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થાનના સંસ્થાપક અને સંચાલક પરમ પૂજનીય ગુરુદેવની શ્રી આશુતોષ મહારાજ દ્વારા વિવિધ ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં સંસ્થાન દ્વારા અનેકો કથાનું પણ આયોજન કરવામાં આવે છે. આજ શૃંખલામાં દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થાન દ્વારા એક સપ્તાહ દિવસની શ્રીમદ ભગવત કથાનું આયોજન અમદાવાદ શહેરના શાસ્ત્રીનગર નારણપુતા વિસ્તાર ખાતે કરવામાં આવી રહ્યું છે. આ કથાનો મુખ્ય ઉદ્દેશ સંસ્થાનના ગાયોના સંવર્ધન અને સંરક્ષણ હેતુ ચલાવવામાં આવતા પ્રકલ્પ કામધેનુની સહાયતા કરવાનો છે. આ કથાના ભાગરૂપે 22 ડિસેમ્બરના રોજ 1100 મહિલાઓ દ્વારા 3 કિલોમીટરની કળશ યાત્રા કાઢવામાં આવી હતી. કથાની પૂર્વ સંધ્યાએ શનિવારના દિવસે બપોરે 2:30 વાગે કથા સ્થળ શાસ્ત્રીનગર શોપિંગ સેન્ટર ગ્રાઉન્ડ પ્રગતિનગર બસ સ્ટેન્ડની પાસે નારણપુરા વિસ્તારના જુદા જુદા ક્ષેત્રોમાંથી પસાર થતી કથા સ્થળે પહોંચી કળશ યાત્રાનો શુભારંભ સુશ્રી સોનલબેન જોશી, શ્રી દિલીપભાઈ પબાણી, વજુભાઈ વગાસિયા, પુષ્પાબેન બિંદલ તેમજ જ્યોતિપ્રસાદ ચીડીપલે ઝંડો ફરકાવીને કર્યો હતો. કળશ માનવ દેહનું અને તેમાં રહેલા જળ ગંગા જળનું પ્રતીક છે. આ જ આત્મિક ચેતનાનો જીવનસાર છે. કળશ યાત્રા આહ્વાન કરે છે કે દરેક જીવ એ પરમ કલ્યાણકારી સત્તાને જાણે કે જે શક્ય છે આ ભાગવત કથાની શ્રવણથી. કળશ યાત્રા પ્રેરિત કરે છે ઈશ્વરની પ્રાપ્તિ તરફ આગળ વધવાની, કે જેને પ્રાપ્ત કરીને જ જીવનમાં શાશ્વત શાંતિ સંભવ છે. બહેનોએ કળશ યાત્રા દ્વારા બધા જ સ્થાનિક વાસીઓને આગ્રહ કર્યો કે તેઓ કથામાં સપરિવાર આવીને ઈશ્વરની શાશ્વત ભક્તિ તરફ અગ્રેસર થાય. આમ કળશ યાત્રાની શોભા ખૂબ જ અનોખી હતી, જેને જોઈને નગરજનો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. સંજીવ કુમાર રાજપૂત સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. તો રાજુલા પાસેના હિંડોળા ગામ નજીક નેશનલ હાઈવે ઉપર આવેલા પુલ પર ગાબડું પડતા આ પુલ ગમે ત્યારે અકસ્માત થવાનો સતત ભય રહે છે. ત્યારે હાલ રાજુલા ધારાસભ્ય આ વિસ્તારમાંથી પસાર થતા જુદા જુદા 3 રસ્તાઓ પર
બાયપાસ ચાલુ કરવાની સૂચના તંત્રને આપી હતી, જેથી કરી કોઈ મુશ્કેલી ન પડે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના હિંડોણા ગામ નજીકથી પસાર થઈ રહેલા નેશનલ હાઇવે પર આવેલ પુર ઉપર ગાબડું પડતા આ પુલ ગામે ત્યારે અકસ્માત થવાનો સતત ભય રહે છે. ત્યારે હાલ રાજુલા જાફરાબાદના ધારાસભ્ય અમરીશભાઈ ડેરિયા વિસ્તારમાંથી પસાર થતા જુદા જુદા ત્રણ રસ્તા ઉપર બાયપાસ ચાલુ કરવામાં આવે તેવી સૂચના તંત્રીને આપેલ છે, જેથી આ વિસ્તારમાંથી પસાર થતા લોકોને તકલીફ ન પડે. ત્યારે હાલ તો હાઇવે ઓથોરિટી દ્વારા બાયપાસ ચાલુ કરેલ છે, પરંતુ પાણી તેમજ રેતી હોવાથી વાહનો ફસાઈ જતા રોજ જોવા મળી રહેલ છે. તો બીજી બાજુ જાણવા મળ્યા મુજબ હાલ આ પુલ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવેલ છે, જે અંગે હાલ તો ફોર વ્હીલ કે હેવી વાહનો વગેરેને નો એન્ટ્રી કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. પ્રતાપ વાડા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.